ઓહો હો વિશ્વનું સૌથી મોટું બાલ ભવન કરોડના બધી વિગતો આજના કરંટ અફેરના જોવા મળશે અને તાજેતરમાં આપણા ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એવા પ્રણવ મુખર્જીનું દેહાવસાન થયું છે કેટલા વર્ષની વયે અવસાન થયું એ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ હતા અને તેઓને કયા વર્ષે ભારત રત્ન સન્માન મળ્યું અને સાથે સાથે એ જ્યારે રાષ્ટ્રપતિ પદ ઉપર હતા તો કયા કયા મહત્વના કાર્યો કર્યા છે એ વિશે જો તમારે જાણવું હોય તો વિડિયો અંત સુધી નિહાળજો કારણ કે રાષ્ટ્રપતિ પદ પણ એટલું મહત્વનું છે અને પ્રણવ મુખર્જી પણ એટલા જ અગત્યના અને સાથે સાથે આપણે આર્થિક જગતની પણ વાત કરીશું

આપને મળતી રહે ચાલો શરૂ કરીએ આજનું કરંટ અફેર અને એમાં હાઇલાઇટમાં છે આપણું ગુજરાત પ્રાદેશિક સમાચારમાં શા કારણસર કારણ કે વિશ્વનું સૌથી મોટું બાલ ભવન ક્રીડાંગણ બાળકો માટે નિર્મિત થવાનું છે અને તે આપણી ગ્રીન સિટી એટલે કે ગાંધીનગર મુકામે તો તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સૂચિત બાલ ભવન ગાંધીનગર ખાતે નિર્માણ થવા જઈ રહ્યું છે અને ગુજરાતમાં સૌથી મોટું આ બાળ ભવન રૂપિયા 1500 કરોડના ખર્ચે તૈયાર થશે અને તે વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ બની રહ્યું છે મિત્રો ઈમેજ જોઈ શકો છો કાલ્પનિક કે આ વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ ટોય એટલે રમકડા કેટલા રમકડા હશે અંદાજ લગાવો તો ઓકે મિત્રો આગળ વાત કરીએ તો આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક શાહપુર અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવી છે આપણી ગુજરાત સરકારે કોણે જમીન ફાળવી છે ચિલ્ડ્રન યુનિવર્સિટીને કઈ જગ્યાએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની નજીક શાહપુર અને રતનપુરની વચ્ચે કેટલી જમીનમાં નિર્માણ પામશે 30 એકર જમીનમાં અને આશરે 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ 5 વર્ષના અંતે તૈયાર થશે ટોયઝ મ્યુઝિયમ બાળ ભવનનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બનશે અને વિદેશમાં ખૂણે ખૂણેથી વધુ પ્રાચીન અને આધુનિક રમકડા લાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવશે આપણા દેશના ખૂણે ખૂણેથી મેડ ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત મનની વાતની અંદર આપણા પ્રધાનમંત્રીએ જ્યારે ભારત દેશને રમકડાના ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનાવવાની વાત કરી પરોક્ષ રીતે જોવા જઈએ તો ઘણા બધા લોકોની રોજગારી આ રમકડાનું ક્ષેત્ર પૂરું પાડે તેમ છે અને એ માટે આપણા દેશના ખૂણે ખૂણેથી અગિયાર લાખ થી વધુ પ્રાચીન અને આધુનિક રમકડા લાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવશે આંકડો કેવડો છે અગિયાર લાખ થી પણ વધુ ચિલ્ડ્રન યુનિવર્સિટી રમકડાનું શાસ્ત્ર વિકસાવશે અહીં આપણે અર્થશાસ્ત્ર જોયું સમાજશાસ્ત્ર ભણ્યા પણ રમકડાનું શાસ્ત્ર હોય તો ચિલ્ડ્રન યુનિવર્સિટી રમકડાનું શાસ્ત્ર વિકસાવશે અને અહીં વૈજ્ઞાનિક સંશોધન બાદ સાંસ્કૃતિક અને વિજ્ઞાનને પ્રોત્સાહક રમકડાનું નિર્માણ થશે ચિલ્ડ્રન યુનિવર્સિટીની વાત આવે છે તો ચિલ્ડ્રન યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ગ્રીન સિટી ગાંધીનગર મુકામે ચિલ્ડ્રન યુનિવર્સિટીના વર્તમાન સમયના કુલપતિ કોણ છે ડોક્ટર હર્ષદ શાહ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ બે હજાર નવમાં અને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો મોટો શો છે એવરી ચાઇલ્ડ મેટર્સ એટલે કે દરેક બાળક એક ખાસ મહત્વનું છે અગત્યનું છે એવરી ચાઇલ્ડ મેટર અને ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે જ્યારે પણ આપણે ગુજરાતની વાત આવે ત્યારે બેઝિક ઇન્ફોર્મેશન તો ખબર જ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત અને ગુજરાતની કેપિટલ ગાંધીનગર પરંતુ ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે અને ગુજરાતના અઢાર હજાર ગામડાઓમાં એકસો ટકા વીજળી કનેક્શન છે તો આ પણ આપણા રાજ્યની આગવી સિદ્ધિ કહી શકાય તો ગુજરાત વિશે કંઈ પણ અવનવું જાણવા મળે મિત્રો કમેન્ટ બોક્સમાં લખશો તો ઘણા બધા મિત્રોને વિશેષ જાણવા મળશે વાત કરીએ હવે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચિલ્ડ્રન યુનિવર્સિટી આવીને તો એને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રશ્નો પૂછાયેલા જુઓ કદાચ તમે પણ આ પરીક્ષાને એટેમ્પ કરી હશે ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે હર્ષદ શાહ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે બાળ વિશ્વ ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સ્થળ કયું છે ગાંધીનગર આ ત્રણ પ્રશ્નો રિપીટ થયેલા આ પરીક્ષામાં પૂછાયેલા અને હવે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારને તો સૌપ્રથમ તો એજ્યુ સફર પરિવાર વતી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એવા પ્રણવ મુખર્જીને ભાવભીની શ્રદ્ધાંજલિ કે પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પિત કરે અને ચાલો આપણે પ્રણવ મુખર્જી વિશે જાણીએ તો તાજેતરમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીનું અવસાન થયું છે જન્મ અગિયાર ડિસેમ્બર ઓગણીસો ને પાંત્રીસના રોજ મીરાતી ગામ પરંતુ મીરાતી ગામ એ બીરભૂમ જિલ્લામાં આવેલું છે અને બીરભૂમ જિલ્લો છે તે પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલો છે તો ખાસ યાદ રાખીએ પ્રણવ મુખર્જીનું જન્મસ્થળ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના મીરાતી ગામે જન્મ થયેલો લોકપ્રિય નામ તેઓ પ્રણવદા અને દાદા તરીકે પણ ઓળખાતા હતા પિતાનું નામ કામદા કિંકર મુખર્જી અને માતાનું નામ રાજલક્ષ્મી મુખર્જી તેઓ ભારતના તેરમાં રાષ્ટ્રપતિ તરીકે વર્ષ બે થી બે સુધી રહ્યા હતા અગત્યની વાત હવે આવે છે કારણ કે રાષ્ટ્રપતિ પદ એટલે ભારતનું સર્વોચ્ચ નાગરિક પદ અને એમાં પણ તેઓ તેરમાં રાષ્ટ્રપતિ રહ્યા પરંતુ સમયગાળો કયો છે બે થી બે પ્રણવ મુખર્જીએ કોલકાતા યુનિવર્સિટીમાંથી એલ નો અભ્યાસ કર્યો હતો પ્રણવ મુખર્જીએ તેમની કારકિર્દીની શરૂઆત

પ્રમુખ પણ બન્યા હતા લગભગ બાર દાયકાઓ સુધીની એમની કારકિર્દી છે અને જે વર્ષ ઓગણીસો ને કોંગ્રેસ પક્ષ તરફથી શરૂ થઈ હતી આગળ વાત કરીએ તો પ્રણવ મુખર્જીને રાજકારણમાં લાવવાનો શ્રેય કોને જાય છે સ્વર્ગસ્થ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને ફાળે જાય છે કે પ્રણવ મુખર્જીને તેઓ રાજકારણમાં લાવ્યા વર્ષ ઓગણીસો ને તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક વિકાસ નાયબ પ્રધાન તરીકે પ્રધાન મંડળમાં જોડાયા હતા અને વર્ષ ઓગણીસોને થી ઓગણીસો ને છન્નું સુધી તેઓની પાસે આયોજન પંચના ઉપાધ્યક્ષનું પદ પણ રહ્યું હતું ખાસ અગત્યનું એ વખતે આયોજન પંચ અને તેના ઉપાધ્યક્ષ તરીકે પણ પ્રણવ મુખર્જીએ પાંચ વર્ષ સુધી ફરજ બજાવી વર્ષ બે હજાર બે ચારથી બે હજાર છ સુધી તેઓએ સંરક્ષણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી બે હજાર છ થી બે હાજર નવ સુધી વિદેશ મંત્રાલય અને વર્ષ બે હજાર પ્રણવ મુખર્જીએ સંભાળી નથી એની અંદર ઓપ્શન આવે સંરક્ષણ મંત્રી વિદેશ મંત્રાલયના મંત્રી નાણાં મંત્રાલયના મંત્રી અને ચોથો કોઈક એવો ઓપ્શન તો મિત્રો હવે તમે ક્લિયર થઈ જશો વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ માટેના પ્રયત્નો જનરલ રેકોર્ડ દ્વારા તેમણે એશિયા માટે વર્ષના બેસ્ટ નાણા પ્રધાન તરીકે પણ તેઓને જાહેર કરાયા હતા એશિયા માટે વર્ષના બેસ્ટ નાણા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા પ્રણવ મુખર્જીને અને તેઓ વર્ષ બે હજાર માં કોંગ્રેસે રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કર્યા અને ત્યાર પછી બે હજાર સુધી તેઓ અહીં રાષ્ટ્રપતિ પદ ઉપર આવે છે પરંતુ તેઓ ચૂંટણી કોની સામે જીતે છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓએ પી એ સંગમાને પરાજિત કર્યા હતા અને તેઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ વિશ્વ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય પણ રહી ચૂક્યા હતા વર્ષ ઓગણીસસોને માં તેમણે આઈ એમ એફ એટલે કે ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ અને વિશ્વ બેંક સાથે જોડાયેલા ચોવીસ સમૂહની અધ્યક્ષતા પણ કરી હતી અને મે અને નવેમ્બર ઓગણીસો ભારતીય અર્થવ્યવસ્થા અને રાષ્ટ્ર નિર્માણ પર ઘણા પુસ્તકો પણ લખ્યા છે અને આ રાષ્ટ્રપતિ વિશે આગળ જોઈએ તો તેમણે ઘણા એવોર્ડ અને સન્માન પણ મળ્યા છે જેમાં વર્ષ બે હજાર આઠમાં માં

ભારત રત્ન પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો એટલે કે આપણા દેશના સર્વોચ્ચ સન્માનથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે તો પ્રશ્ન એ પણ થવો જોઈએ કે અત્યાર સુધીમાં કેટલા રાષ્ટ્રપતિને ભારત રત્નનો એવોર્ડ મળેલો છે મિત્રો આંગળીના ટેરવે કાઉન્ટ કરો અને નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા પ્રણવ મુખર્જીનું અવસાન એકત્રીસ ઓગસ્ટ બે હજાર વીસના રોજ દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં ચોર્યાસી વર્ષની વયે થયું અને કેન્દ્ર સરકારે સાત દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે તો મિત્રો અહીં આપણે પ્રણવ મુખર્જીને યાદ કર્યા હવે આપણે વાત કરીએ છીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ એટલે કોણ તો અહીં ઈમેજમાં તમે જોઈ શકો છો મિત્રો પિયુષ ગોયલ તો તેઓએ આસિયાન ભારત વ્યાપાર પરિષદની બેઠકને સંબોધિત કરી હતી તો આપણા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે પિયુષ ગોયલ અને આ બેઠકમાં પિયુષ ગોયલે આસિયાન દેશો સાથે સહયોગ અને સાથે મળીને કાર્ય કરવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી વર્ષ બે હજાર નવમાં હસ્તાક્ષર કરેલા આસિયાન વ્યાપાર અંગેની સમજૂતીની સમીક્ષા કરવા અંગે પણ તેઓએ સહમતી આપી હતી વર્ષ બે હજાર વીસમાં વર્ષ બે વીસ સુધીમાં ભારતનો વેપાર આસિયાન દેશો સાથે આસિયાન દેશોના સમૂહ વચ્ચેનો વ્યાપાર પહોંચી ચૂક્યો છે અને એની અંદર આ વ્યાપાર વધે તો આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચવી જોઈએ અને એમાં આસિયાન દેશોનો જે સમૂહ છે એ આપણા માટે ખાસ અગત્યનો ભારતની આસપાસ દેશો વચ્ચે પહોંચ વધારવા માટે એક્ટ ઇસ્ટ પોલિસીની નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે આપણો ભારત દેશ અને આ નીતિની શરૂઆત ભારત આસિયાનના બારમા શિખર સંમેલન વર્ષ બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી હાલમાં સમુદ્રી સહયોગ સાયબર સુરક્ષા માહિતીનું આદાન પ્રદાનમાં પણ ભારત આસિયાન એકસાથે મળીને કામ કરી રહ્યા છે ભારતે સાગરના માધ્યમથી પોતાના સમુદ્રી સુરક્ષા ઉપાયોને વધુ મજબૂત બનાવવાની પણ યોજના બનાવી છે અને આગળ વાત કરીએ તો આ સાગર સાગરનું પૂરું નામ શું થાય છે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન અને આસિયાન સાથે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આસિયાન નું પૂરું નામ શું થાય છે મિત્રો ઘણી વખત કહ્યું છે પરંતુ રિપીટેશન પણ એટલું જ અગત્યનું છે કારણ કે કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાણ એટલે કે જે વ્યક્તિ વારંવાર વાંચે છે સતત વાંચે છે તે મૂઢમતી એટલે કે મૂર્ખ માણસ પણ બુદ્ધિશાળી બની જાય છે પંડિત બની જાય છે એટલા માટે તમે વારંવાર રિવિઝન કરો તો પરીક્ષામાં તમારા માટે કોઈ પણ વસ્તુ અશક્ય નહીં રહે આસિયાન નું પૂરું નામ એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ આસિયાનની સ્થાપના 8 ઓગસ્ટ 1967 ના રોજ થઈ અને આસિયાનનું मुख्यालय ઇન્ડોનેશિયાના મુકામે આવેલું છે અને આ જકાર્તાની વાત આવે તો ઇન્ડોનેશિયાનું જકાર્તા એમ કહેવાય છે કે ત્યાં દરિયાનું પાણી ફરી વળ્યું છે ધીમે ધીમે બજારોમાં પાણી પહોંચવા લાગ્યું છે તો ઇન્ડોનેશિયા હવે પોતાની રાજધાની શિફ્ટ કરીને ક્યાં લઈ જશે એ પણ એક પ્રશ્ન સતાવે છે તો આપણે હવે વિચારીએ કે કદાચ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ટ્વેન્ટી એના ઉપર પણ ઘણું બધું વિશેષ કરન્ટ અફેર આપવામાં આવે છે તમારી જરૂરિયાત મુજબ તમે લાભ લઈ શકો છો ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ ચેનલનું નામ ન ભૂલતા જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી

કે વન વિઝન વન આઈડેન્ટિટી વન કમ્યુનિટી આ આસિયનનો મોટો છે અને એના સભ્ય દેશો કયા કયા છે તો અહીં જોઈ શકો છો કે ફિલિપાઇન્સ મલેશિયા થાઈલેન્ડ સિંગાપોર લાઓસ ઇન્ડોનેશિયા કંબોડિયા બ્રુને વિયેટનામ અને મ્યાનમાર આટલા દેશોનો સમૂહ છે આ આસિયાન આઠ ઓગસ્ટને આસિયાન દિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે અને ઓગણીસોને સુડતાલીસમાં

એવો એ પણ પ્રણવ મુખર્જી વિશે વાત લખી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા છે અને આમ છતાં તેમણે સરસ રીતે કોલોબ્રેશન કરીને બે થી બે સુધી રાષ્ટ્રપતિ પદ ઉપર રહી અને દેશના આર્થિક વિકાસમાં કોંગ્રેસ સાથે અને ભારતીય જનતા પાર્ટી સાથે સરસ મજાનું કામ કરેલું તો એ કે સ્ટુડિયો તેઓએ પણ ભારત રત્ન વિજેતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને ત્યાર પછી તેના વિશે ડિટેલમાં માહિતી આપી તો સતીશ કુંભાર તેઓએ પણ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વિશે ઘણી બધી વાત લખી છે તો એમને પણ આપણે આવ કરીએ છીએ કે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને વિવેક જોશી તેઓએ પણ પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવ્યા પ્રણવ મુખર્જીનું નિધન અને સાત દિવસનો આપણા દેશમાં શોક જ્યોતિ વાંજા તેઓએ પણ એક વાત લખી છે જીકે સંલગ્ન છે પરીક્ષા માટે અગત્યની છે એટલે તમારી સમક્ષ ધ્યાન દોરું છું

કે જ્યારે આપણા ગુજરાતની અંદર વિશ્વનું સૌથી મોટું બાલ ભવન નિર્માણ પામવા જઈ રહ્યું હોય તો એમાં વિશ્વનું સૌથી મોટું શું વિશ્વનું સૌથી નાનું શું એના વિશે એક બે એક બે વાત લખશો તો તમને પણ ઘણું બધું જાણવા મળશે આવતીકાલે મળીશું ચર્ચા કરીશું ટેક કેર એન્ડ જય હિન્દ